જોશીમઠ બદ્રીનાથ જતા રસ્તા પર આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે જેને બદ્રીનાથનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે અને તેનો સંબંધ આદિ શંકરાચાર્ય સાથે પણ રહ્યો છે એ જ દેવભૂમિ પર હવે ખતરો મંડળાઈ રહ્યો છે અને આ સંકેત છે જો આ પરિસ્થિતિમાં સુધારો ન આવ્યો તો જોશીમઠ પાતાળમાં જઈ શકે છે ત્યાં હાલ ધરતી ફાટીને અલગ અલગ જગ્યાએથી પાણી નીકળવા લાગ્યું છે જે ચિંતાનો વિષય છે જેને કારણે ત્યાંના લોકોએ ઉગ્ર વિરોધ પણ નોંધાયો છે અને તેને લઈને કેન્દ્ર સરકારે એનટી તપોવન વિષ્ણુગઢ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને અને બાયપાસ પરનું કામ અટકાવી દીધું છે જ્યાં લગી લગી બીજો આદેશ આવે ત્યાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિતની ટીમે ત્યાં જોશી મઠના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરી દીધું છે પરંતુ આ થવા પાછળનું કારણ શું હોઈ શકે કહેવાય રહ્યું છે કે આડેધડ બાંધકામ વહેતી નદીના કારણે થતું જમીનનું ધોવાણ અને પાણીના કુદરતી પ્રવાહમાં કેટલાક માનવ સર્જિત વિક્ષેપના કારણે જોશીમઠની આ સ્થિતિ છે વરસાદ અને ઘરોમાંથી નીકળતું પાણી નદીઓમાં જવાને બદલે જમીનમાં શોષાતું રહ્યું છે જેને આ ઘટના માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે આટલું જ નહીં ધોળી ગંગા અને અલકનંદા નદી વિષ્ણુ પ્રયાણ વિસ્તારમાં સતત ધોવાણ થવાથી ભૂસ્ખલન તેજીથી આગળ વધી રહ્યું છે અને આપણે એ દ્રશ્યો જોઈ જ રહ્યા છીએ પરંતુ કમનસીબી તો એ છે કે સરકાર પણ ત્યારે જ જાગે છે જ્યારે ઘટના બની જાય છે જો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કડક પગલા નહીં લેવામાં આવે તો આપણે જોશી મઠને જૂની વાર્તાઓ અને વાતોમાં જ યાદ કરતા રહી જશું નમસ્કાર